સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચારે બાજુ તબાહી મચાવી રહી છે. ખૂબ ચિંતાનો વિષય છે, પરંતુ આવા કપરા સંજોગોમાં પણ ભારતની કેન્દ્ર સરકાર ખૂબ સાવચેતીપૂર્વક અને વિશ્વમાં શ્રેષ્ઠ કહેવાય તેવી પ્રકારના પગલાઓ લઈ રહી છે, એ ખૂબ પ્રશંસનીય બાબત છે. પરંતુ નાગરિક તરીકે આપણું પણ કંઈક કર્તવ્ય બને છે. આ મહામારી ચોક્કસ ભયંકર છે, પરંતુ જો સાવધાની રાખવામાં આવે તો આપણે એનાથી બચી શકીએ એમ છીએ. જે કોઈ વ્યક્તિ જેને કેટલાક બાહ્ય ચિહ્નો વારંવાર ખાંસી, છીંક, ઉધરસ અને તાવ વગેરે દેખાતું હોય, જણાતું હોય, તેમણે તુરંત જ આરોગ્ય વિભાગમાં સંપર્ક કરી અને એનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. આપણે પણ આવા કોઈ વ્યક્તિના સંપર્કમાં ન આવીએ એની ખાસ સાવધાની તકેદારી રાખવાની જરૂર છે. અને જેમ માનનીય પ્રધાનમંત્રી કહ્યું છે, તેમ આપણે જ્યાં છીએ ત્યાં જ રહીએ. હાલ કોઈ પણ પ્રકારનો પ્રવાસ, કોઈ મેળાવડામાં જવાનું, એ બધું જ આપણે ટાળીએ. તો આ રીતે જ આપણે આ પૃથ્વી પર માનવ જાતને બચાવી શકીશું. એટલે હું ફરીવાર આ વાત દોહરાવું છું કે આ મહામારીમાંથી બચવા માટે આપણે સૌએ અરસપરસ સહયોગ અને સાવધાની ઊભી કરવી પડશે. પરમ કૃપાળુ ગુરુ મહારાજને પ્રાર્થના કરું છું કે આપણે સૌ આ મહામારીથી બચીએ, પૂરી માનવ જાત બચે એવી અભ્યર્થના સાથે સૌને શુભેચ્છા પાઠવું છું. સત કેવલ સાહેબ.